સુરતના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તથા ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ચોપાટી ખાતે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા ડોક્ટરને યાદ કરતા શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સમગ્ર દેશમાં કોરોના વોરિયર તરીકે ફરજ બજાવતા 1522 જેટલા ડોક્ટરો મોતને ભેટ્યા છે, જેમણે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દર્દીના જીવ બચાવવા માટે પ્રાણનો ત્યાગ કરી દીધો હતો. કોરોના કાળ દરમિયાન સૌથી મહત્વની ભૂમિકા ડોક્ટરોએ ભજવી હતી. કોરોના સંક્રમણના કારણે જે ભયનો માહોલ ફેલાયો હતો ત્યારે કોરોના વોરિયર્સ તરીકે જીવના જોખમે લોકોના જીવ બચાવવાની ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. કોરોના વોરિયર્સ તરીકે ફ્રન્ટલાઇનમાં ડોક્ટર સૌથી આગળ હતા. કોરોનાના લક્ષણ અને તેની ઘાતકતાને લઈને સૌ કોઈ અજાણ હતું ત્યારે ડોક્ટરો ઉપર પણ એટલું જ જોખમ તોળાતું હતું. તેવા સમયે પોતાની જીવની પરવા કર્યા વગર અનેક લોકોના જીવ બચાવ્યા છે. સુરતના ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચંદ્રેશ જરદોશે જણાવ્યું હતું કે જે પણ ડોક્ટરે કોરોનાની સારવાર કરવા દરમિયાન જીવ ગુમાવ્યા છે અમે સૌ તેમની સાથે છીએ. સમગ્ર તબીબી આલમ તેમના પરિવારની સાથે આજે ઊભા છે. જે ડોક્ટરો સદગતિ પામ્યા છે તેમને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આર્થિક મદદ આપવામાં આવે તેવી અમારા સૌ કોઈ તબીબોની લાગણી છે. અનેક એવા ડોક્ટરોએ જીવ ગુમાવ્યા છે કે તેઓ પોતે તેમના પરિવારની આજીવિકાના એકમાત્ર સ્ત્રોત હતા. આજે તેમના પરિવારને આર્થિક મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા તેમને આર્થિક સહાય આપવી આવશ્યક છે. સરકાર ઝડપથી તે દિશામાં વિચાર કરીને તેમને આર્થિક સહાય આપે તેવી આશા છે. આજે 5 જુલાઈ ડૉક્ટર BC રોયના માનમાં ડૉક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. છેલ્લા 1.5 વર્ષથી સમગ્ર ભારત દેશમાં કોરોનાની જે મહામારી છે તેમાં લગભગ 1522 ડૉક્ટર્સે પોતાનું જીવન ગુમાવ્યા છે. તો એ બધાને શ્રદ્ધાંજલિ આપવાને માટે આજે અમે અહીં ચોપાટી ખાતે સૌ ભેગા થયા હતા. ને જે કોરોના વોરિયર્સ કહેવાય, જેઓએ પોતાના જાનના જોખમે જીવના જોખમે જે દર્દીઓની સેવા કરી છે, ચાતી કરી છે, કરતાં કરતાં જેઓ મૃત્યુ પામ્યા છે તેઓને આજે એક શ્રદ્ધાંજલિ આપી છે. અમે આશા રાખીએ છીએ કે એમના આત્માને ખૂબ શાંતિ મળે. સાથે સાથે આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે સંબોધન કર્યું છે તેમાં પણ અમે આશા રાખીએ છીએ કે અમારા ડૉક્ટરોની માંગ છે, ડૉક્ટરો પર થતા હુમલા તે બધા તાત્કાલિક બંધ થાય, તેના માટેનો કાયદો લાવે તથા જે ડૉક્ટર્સોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેઓના પરિવારને કંઈક આર્થિક મદદ મળે તેવી અમે આશા રાખીએ છીએ. હેપી ડૉક્ટર્સ ડે ટુ ઓલ.